गुड मॉर्निंग फ्रेंड्स, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા 100 ટચનું સોનું. તો 100 ટચના સોનના લેખિકા કોણ હતા? સુધા મૂર્તિ. અનુવાદક કોણ હતું? અનુવાદક જેણે આ તો અંગ્રેજીમાં લખાયેલી છે તો એના અનુવાદક કોણ હતા? સોનલ મોદી. અને કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું હતું? કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું હતું? સંભારણાની સફર. સંભારણાની સફર ચેપ્ટર નંબર 15. પાર્ટ 2. આપણે જોયું હતું સુધા મૂર્તિ દ્વારા લિખિત, અંગ્રેજીમાં લિખિત સંભારણાની સફરમાં સુધા મૂર્તિએ ભણવાના મહત્વ વિશેની વાત આપણને કરેલી, જેમાં કુતમમાં કુતમમાં અયપ્પા પછી સુધા મૂર્તિ પોતે, આ 3 કેરેક્ટર મેઇન છે. પરંતુ એમાં પણ સૌથી વધારે મહત્વનું કુતમમાં છે, કારણ કે અયપ્પા એક સ્કૂલ ચલાવે છે અને એ સ્કૂલ ચલાવે છે તે સ્કૂલના સમારંભમાં સુધા મૂર્તિ હાજરી આપવા આવે છે. હવે સુધા મૂર્તિને જેણે ઇન્વિટેશન આપ્યું હતું એ શિક્ષક અપરિણીત હતો, અપરિણીત શિક્ષક હતો. હવે આપણી પાઠની શરૂઆત થાય છે કે અતિથિ દેવો ભવ. આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવ ઉપરથી આ ચેપ્ટરની શરૂઆત થાય છે કે કેવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિ અતિથિને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે તેની વાત અહીં કરવામાં આવી છે. અને એમાં તે જો આપણે અતિથિ દેવો ભવની સાચી રીત જોવી હોય તો કોઈક ગામડામાં જવાની વાત અહીં કરવામાં આવી છે. સાથે સાથે પછી પોતાની વાત શરૂ કરતા સુધા મૂર્તિ એમ કહે છે કે કનારા જિલ્લાના નાનકડા રૂપકડા ગામમાં એકવાર એક સમારંભમાં મારે જવાનું થયું. ઈ અરેબિયન સી પાસે આવેલું હતું એટલે ત્યાં ઓંચિદાનો ખૂબ જ વરસાદ વરસવા લાગ્યો. એ વરસાદ વરસવાને કારણે જે નદી હોય એમાં ઘોડા પૂર આવ્યા હતા, એટલે ખૂબ જ પૂર આવ્યું હતું. એટલે સુધા મૂર્તિ એ ગામમાંથી બહાર જઈ શકે એમ નહોતા. હવે સુધા મૂર્તિને જેણે ઇન્વિટેશન આપ્યું હતું એ અપરિણીત હતા અને એ પણ બીજાના ઘરે ભાડે રૂમ રાખીને રહેતા હતા, એટલે હવે રાત રોકાવાનું ત્યાં કોઈ પોસિબલ નહોતું. એટલે જેણે જે શિક્ષકે ઇન્વિટેશન આપ્યું હતું એણે એમ કીધું કે તમે અમારા જે ચેરમેન છે, જે ચેરમેન છે
એના ઘરે તમે રોકાવ. શાળાના ચેરમેન છે એના ઘરે તમે રોકાવ. ત્યાં તો અયપ્પા એ ખૂબ જ દયાળુ અને માનવીય હતા, એટલે તરત જ હાથમાં છત્રી લઈ, અને સાઉથમાં તમે લોકોએ જોયું હોય કે લુંગી આમ સહેજ ઊંચી ચડાવીને ધાલતા હોય, હે ને, તો એ લુંગીનો એક છેડો હાથમાં પકડી અને અયપ્પા આવતા હતા. પછી સુધામૂર્તિને પોતાના ઘરે લઈ જાય છે, ત્યારે સુધામૂર્તિ એના ઘરનું વર્ણન કરે છે કે ઘર તો ખૂબ જ વિશાળ હતું, પરંતુ એકદમ સિમ્પલ અને સોબર હતું, અને એમાં પણ અમને જ્યારે જમવા બેસાડવામાં આવ્યા ત્યારે, તમે લોકો એ સાઉથની મૂવી બહુ જોતા હશો ને ત્યારે એ ખબર હોય કે કેળના પાન ઉપર જમવાનું આપે એવી રીતે એક વિશાળ રૂમમાં ચાર જ જણ, અયપ્પા, અયપ્પાની પત્ની, અયપ્પાના મમ્મી અને સુધામૂર્તિ, ચાર જણ હતા. જ્યારે સુધામૂર્તિ ઘરમાં પ્રવેશ્યા ત્યારે અયપ્પાના પત્ની ખૂબ જ ભાવભર્યું તેનું સ્વાગત કરે છે. પછી પ્રેમથી જમાડે છે, એટલી બધી વાનગી બનાવે છે, એટલે સુધામૂર્તિને વિચારમાં પડી જાય છે કે પોતે ક્યાંથી શરૂઆત કરે, અને એને પોતાના દાદી યાદ આવી જાય છે. પછી જમી કાઢવીને સુધામૂર્તિને ઉપર ગેસ્ટ રૂમમાં ઉતારો આપ્યો હતો, પણ જે અયપ્પાના મમ્મી છે કુતમ્મા, એ કુતમ્મા એમ કહે છે કે ત્યાં સુવાને બદલે તું અહીંયા મારી સાથે સૂઈ જા, આપણે વાતો કરતાં કરતાં સૂઈ જશું, તને નીંદર આવી જશે, ખબર પણ પડશે નહીં. તો સુધામૂર્તિને આ વસ્તુ યોગ્ય લાગી, અને એની સાથે એક અજીબ પ્રકારની ફિલિંગ બંધાતી જતી હતી. પછી સૂતા સૂતા સુધામૂર્તિએ વાત શરૂ કરી ને એમ કીધું આ કુતમ્માને કે તમે એ સમયમાં પણ ભણેલા હો એવું લાગે છે. ત્યારે કુતમ્મા પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે ના રે ના, મારા પિતાજી ખૂબ જ ગરીબ હતા, હું એક શાળાના સાહેબને ત્યાં માળીની સાથે કામ કરવા જતી હતી, મને ભણવાનો ભારે શોખ હતો, પણ પૈસા ન હોવાને કારણે નાની ઉંમરમાં જ મારા લગ્ન કરાવી નાખવામાં આવ્યા, અને નાની ઉંમરમાં જ આ અયપ્પા આવી ગયો હતો. ત્યારે જ કુતમ્મા અને તેના પતિએ બર્થ કંટ્રોલ ઉપર નક્કી કર્યું, બર્થ કંટ્રોલ કર્યો કે એકસાથે ઘણા બધા બાળક કરવાથી કોઈને વ્યવસ્થિત ભણતર શિક્ષણ આપી શકાશે નહીં, અને એણે ફેમિલી પ્લાનિંગ કર્યું કે એક જ બાળક કરશું જેને આપણે સારા સંસ્કાર, સારું ભણતર આપી શકીએ. બાની વાત સાચી હતી, સુધામૂર્તિ એમ કે છે બાની વાત સાચી હતી, ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે આગળ જે મેઇન વાત છે તે શરૂ થાય છે કે 100 ટચનું સોનું એટલે શું. સોનું એટલે ગોલ્ડ, ને એમાં રીતે આપણને ખબર છે કે 24 કેરેટનું સોનું એટલે શુદ્ધ સોનું કહેવાય. તો જેવી રીતે સોનામાં પણ એકદમ પારખવામાં આવે, તો લાઈફનું સૌથી સાચું સોનું કુતમ્માની દ્રષ્ટિએ ભણતર હતું. ભણતર ક્યાંય એળે જાય નહીં, ક્યાંય નકામું જાય નહીં, કારણ કે વિદ્યા હંમેશા આપણો સાથ દે, ધન દોલત ક્યાંક ને ક્યાંક આપણને મૂકીને જતા રહે, પરંતુ વિદ્યા આપણો સાથ છોડતો
વિદ્યા આપણી સાથ છોડે નહીં. મેં ને મારા વરે મહેનત કરવા માંડી, પણ દેવનું કરવું તે અયાપા 5 વર્ષનો થયો ત્યાં એમને એરું આભળ્યું. સાપ એવો ઝેરી હતો કે પાણી મંગાવ્યા ન રહ્યા, તોય મેં એમને વચન કીધું, તમ તારે ચિંતા ના કરશો માં, એક ભાવમાં 2 ભાવ નહીં કરું, ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ. બાને ગળે ડૂબો બાજ્યો. હવે શું કહે છે કે મહેનત કરવા માંડ્યા કુતમ્મા અને તેના હસબન્ડ મહેનત કરવા માંડ્યા. પણ ભગવાનનું કરવું એવું કે અયપ્પા 5 વર્ષના હતા ત્યારે જ તેના પિતાજીને એક સાપ કરડી ગયો. સાપ એટલો ઝેરી હતો કે તે જીવી ન શક્યા. એરું આભળવું આભળ્યો. એરું આભળવું આભળ્યું એટલે સાપ કરડવું. પાણી ન માંગવું પાણી માંગવા ન રહેવું પાણી માંગવા ન રહેવું બચી ન શકવું ચિંત્યા ચિંતા એક ભાવમાં 2 ભાવ કરવા એક ભાવમાં 2 ભાવ કરવા પુનઃ લગ્ન કરવા તો એમ કહે છે કુતમા એમ કહે છે કે હું અને મારા પતિ મહેનત કરવા માંડ્યા ત્યારે જ અયપ્પા 5 વર્ષના થયા ત્યારે અયપ્પાના પિતાજીને સાપ કરડી ગયો અને તેનો જીવ બચી શક્યો નહીં. અને ત્યારે કુતમા તેના પત્નીને વચન આપે છે કે તમે ચિંતા ન કરો, હું રીમેરેજ બીજી વાર લગ્ન નહીં કરું અને આપણા અયપ્પાને ગગાને એટલે અયપ્પાને ભણાવીશ અને પોતે પગભર કરીશ. ત્યાં જ કુતમ્માથી રડવા જેવું થઈ ગયું. મેં ઊભા થઈ કુતમ્માને પાણી આપ્યું.
બા સહેજ સ્વસ્થ થઈને કહે, મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. મને જતા જતા કહે, માં તું ચિંતા ના કરીશ, હું ચોક્કસ ભણીશ. ત્યાં એને હોટલમાં કપરગાભી વિછળવાની નોકરી મળી ગઈ. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો એટલે શેઠે ચાય પાવ તરીકે આજુબાજુની ઓફિસમાં કેટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરી રાત્રે મોંઘા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું શરૂ કરી દીધું. તો એમ કે છે કે પછી રોવા જેવું થઈ ગયું એટલે સુધામૂર્તિ ઊભા થઈને એને પાણી આપે છે. પછી પાણી પી કુટુંબમાં સ્વસ્થ થાય છે અને એમ કહે છે કે મારો દીકરો તો ખૂબ જ હોશિયાર નીકળ્યો. 12 વર્ષ તો થયો ને એ બોમ્બે ભણવા માટે જતો રહ્યો અને જતાં જતાં પણ કહે છે કે માં તું ચિંતા ન કર, હું ત્યાં ભણીશ. અને ત્યાં દિવસે નાનો હતો, 12 વર્ષનો હતો, છતાં પણ એ કપ્રકાભી વિછળતો હોટલમાં અને પછી રાત્રે ભણવા જતો. પછી ધીરે ધીરે જે હોટલમાં એ કપ્રકાભી વિછળતો ત્યાં એના શેઠનો વિશ્વાસ જીતી લીધો એટલે દરેક વ્યક્તિને એ ચા પાણી પીવડાવવા ઓફિસમાં જવા લાગ્યો. પછી એનો જે સેલેરી આવે, પછી જે બક્ષિસ આવે એ ભેગું કરી એ રાત્રે ભણવા જતો હતો. ત્યાંથી જ મેટ્રિક પાસ થયો. 100% સારા આવ્યા એટલે એ હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો. નોકરીની નિરાશ થઈ એટલે તેણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટલ ચાલુ કરી 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધું હુનર શીખી ગયો. એના જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું. આજે અમારે ઘર જેવા સંબંધ છે. હવે મેટ્રિક એટલે 10th. હવે એ જુઓ શું કહે છે કે ભણવામાં હોશિયાર હતો, જે બોલું પૈસા ઇન્કમ થતી એથી રાત્રે ભણવા જતો. એ 10th પણ સારા એવા 100% લઈ આવ્યો. ને બોમ્બેમાં એવું છે કે ત્યાં 11th 12th નથી પણ જુનિયર કોલેજ છે, એટલે કે પોતે 10th સારા પર્સન્ટેજ લાવ્યું એટલે એ હોટલના માલિકે એને ક્લાર્ક તરીકેની નોકરી આપી દીધી. હવે નોકરી સ્ટેબલ થઈ ગઈ એટલે પોતે પાછું રાતની કોલેજમાં નામ લખાવી દીધું. કોલેજ પૂરી કરી ત્યાં અયપ્પાએ પોતાની હોટલ શરૂ કરી, કારણ કે 12 વર્ષનો એણે હોટલનો અનુભવ મેળવી લીધો હતો કે હોટલ કેવી રીતે ચલાવવી, કેવી રીતે કામ કરવું. કારણ કે એણે ક્યાંથી શરૂ કર્યું હતું, કપ્રકાભી વિછળવાથી સ્ટાર્ટ કરી ક્લાર્ક તરીકેની નોકરી એણે મેળવી હતી એટલે એણે પોતાની હોટલ કરે છે. અને જે હોટલમાં એ કામ કરતો હતો એ હોટલના માલિકથી જ પોતાની હોટલનું ઉદ્ઘાટન કરાવે છે. અને કુતબમાં એમ કહે છે કે આજે પણ અમારે એની સાથે ઘર જેવા સંબંધ છે. તો બા અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? તો સુધામૂર્તિ એમ કહે છે કે એણે પોતાની હોટલ શરૂ કરી દીધી તો અયપ્પા ગામડે કેમ રહે છે? કુતબમાંના ભરાવદાર મોં પર સીળું સ્મિત રેળાળું. તેમનો ગર્વ અછોતો ન રહ્યો. મને કહે પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલ ખોલી, મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું. હું તો આ ધરતીની પેદાશ, મને મારા દેશ, મારા ખોરાક ને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે. એટલે પાછું સુધામૂર્તિ એમ પૂછ્યું કે કુતબમાંને એમ પૂછ્યું કે કેમ તો અયપ્પા અહીંયા રહે છે? તો તરત જ કુતબમાંના મોઢા ઉપર એક પ્રાઉડ ફીલ થાય એવી સ્માઈલ આવી ગઈ કે પછી તો કુતબ અયપ્પાએ ઘણી હોટલો કરી ત્યાં, મને ત્યાં બોલાવી લીધી પણ મને બોમ્બેમાં ફાવ્યું નહીં, કારણ કે મને મારા ગામડાનું વાતાવરણ જ ફાવે, મને બોમ્બે જેવા ઘોંઘાટવાળા વિસ્તારમાં ફાવે નહીં. હાસ તો બા, અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા હતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાધિપી ગરિયસી.
તો એનો અર્થ શું થાય? જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે. એટલે સુધામૂર્તિ એમ કહે છે કે હા, મારા દાદા અમને નાનપણમાં આવું કહેતા કે જન્મભૂમિ અને જનની એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે. માતૃભૂમિથી મીઠું કાંઈ જ નથી, સ્વર્ગથી એ અતકેરી હોય તો જન્મભૂમિકા. એટલે માતૃભૂમિ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે કદાચ વિદેશે વયા જાઓ, પણ ક્યારેક જ્યારે તમને એકલું ફીલ થશે ને, ત્યારે તમને તમારું ઘર, તમારું દેશ, તમને તમારું વતન યાદ આવે. જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય ને, એ લોકો આ વધારે અહેસાસ કરે કે કેવું મમ્મી પપ્પાની યાદ આવે, કેવી ભાઈબંધો સાથે જે ગામડામાં મસ્તી કરતા હોય, જે ભાઈબંધો નાનપણથી મોટા થયા હોય, એની હારમાં રહેવાની કેવી મજા આવે. અહીંયા પણ ભાઈબંધ થાય, પણ એની જેવા નહીં. કુટુંબમાં કહે તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા સાથ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે. મેં તો અયપ્પાને વાત કરી, એણે મારી વાત ગળે ઉતારી. 10 વર્ષ પહેલાં મારો દીકરો અને દીકરાને એના દીકરાને બધું સોંપી 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. હવે કુટુંબમાં એમ કહે છે કે તું આ બધું કહે છે જન્મભૂમિ અને જનની સ્વર્ગ કરતાં પણ વધારે ચડિયાતું છે, પછી કે તું ભણેલી છો ને એટલે આ બધું સારું લાગે, પણ મારી જેવી એક ગામડાની અભણ સ્ત્રી માટે તો એની અંતરાત્મા જ એમ કહેતું હતું કે તું તારા ગામડે પાછી વહી જા અને પોતાના ગામ માટે કંઈક કર. એટલે કુટુંબમાંએ અયપ્પાને બધી વાત કરી અને અયપ્પાએ પોતાની માની વાતનું માન રાખી 55 વર્ષની ઉંમરે પોતાની બધી જ હોટલનો કારોબાર પોતાના દીકરાને સોંપી અયપ્પા તેની પત્ની અને કુટુંબમાં પોતાના વતન પોતાના ગામ પાછા ફરે છે. બા, મુંબઈમાં તો એમણે ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે ને. મુંબઈ રહ્યા પછી આવા ઉઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે તે રીતે મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. બોમ્બેની લાઈફસ્ટાઈલ બધાને ખબર છે, દોડ દોડ ભાગ 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 ભાગ, અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, એમ ત્યાં, જીવન શાંતિનું લાગે નહીં. એટલા માટે જ છે કુટુંબમાંથી પૂછાઈ ગયું કે બોમ્બે રહ્યા પછી અયપ્પાને અહીંયા નહીં ગમતું હોય કા, કેમ કે અહીંયા બોમ્બેમાં તો ટાઈમ જ નહીં રહેતો હોય ને અહીંયા ગામડામાં તો એ સાવ છેવાડાના ગામડામાં એનો ટાઈમ પાસ કેવી રીતે થતો હશે. કુટુંબમાંએ કહ્યું, અયપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે. તે મને પેટે પાટા બાંધી એક કલવાયું જીવીને મને હિંમત દઈ શહેર જવા દીધો તો હું લાયક બન્યો. તારા રહ્યા સહ્યા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા, એ હું કેમ ભૂલી કરીને ભૂલું. તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા. બા, તારે જેટલા દાગીનાને હવે ઘડાવવા હોય તેટલા ઘડાવ. એટલે પાછા કુટુંબમાં એમ કહે છે કે મને એક દિવસ અયપ્પા આવીને કીધું કે બા, હવે મારી પાસે અઢળક પૈસો થઈ ગયો છે, તે નાનપણમાં જે મારી માટે કર્યું, ભૂખ્યા રહી મને જમાડ્યા અને મારી કોલેજની ફીઝ માટે તે પોતાના ઘરેણા વેચી નાખ્યા, એ બધું હું કેમ ભૂલી શકું. તું મને કે એવી રીતે હું તને સાચવું, તારા ઘરેણા તું ઘડાવી લે, તું કે એટલા તને ઘરેણા ઘડાવી દઉં. મેં મારા દીકરાને કહ્યું, બેટા 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે ભણતર,
હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી તે ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધું જ નાશ પામે, રૂપ સંપત્તિ ફૂલો કે રાંધેલું ધાન, પણ ભણતરનું અને ખાનદાનીનું તેજ જેના મો ઉપર હોય તે કદીએ ઘયડું ન થાય. હવે કુતબમાં બહુ મોટી વાત કરી દે છે કે 100 ટચનું સોનું એટલે મારે મનતો ભણતર. જ્યારે કુતબમાં નાના હતા અને બગીચાના માળીને ત્યાં શિક્ષકને ત્યાં માળીના સાથે નોકરી કરવા જતા હતા ત્યારે એ શિક્ષક એમ કહેતા કે સમય જતાં રૂપ ધન ફૂલો અને રાંધેલું ધન ધાન એટલે કે અનાજ પણ બગડી જશે, પરંતુ ખાનદાની એટલે કે સંસ્કાર અને ભણતર ક્યારેય બગડશે નહીં, ક્યારેય ઘરડું થશે નહીં, એ હંમેશા તમારી સાથે રહેશે. ખાનદાની નોબેલિટી ઉમદાપણું. એ જ સાચું રૂપ. મારે તો હવે આ ઉંમરે દાગીના ફેરી શું કરવું? જો તું જો ખરેખર કંઈ કરવા માંગતો જ હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે તેવું કંઈક કર. તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં ટીચાવવું ન પડે દીકરા. આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે, બધામાં બબ્બે પાળી ચાલે છે, અયપ્પાને તો શ્વાસ લેવાનો ટેમ નથી. ટીચાવવું એટલે સંઘર્ષ કરવું. એટલે કે એ જ તે સાચું સોનું છે, તો તારે કાંઈક કરવું જ હોય મારી માટે તો આપણી આપણા ગામમાં તું એક શાળા ખોલ. અને એ શાળા શું કામ ખોલ? કારણ કે તારી જેમ આપણા ગામના બાળકોને ભણવા માટે બોમ્બે આવવું પડે છે અને સંઘર્ષ કરવો પડે છે, તો એવું ન થાય તે એના પરિવારથી દૂર ન રહે તો તું એવા માટે તું આપણા ગામમાં એક શાળા શરૂ કર. અને કુતબમાં કહે છે કે આ એની 10મી શાળા છે, બબ્બે પાળી બધામાં ચાલે છે, મોર્નિંગ શિફ્ટ અને આફ્ટરનૂન શિફ્ટ, એટલે અયપ્પા પાસે સહેજ પણ ટાઈમ રહેતો નથી. જૂના જમાનાના ખખડધજ અવશેષો જેવા કુતબમાના મો ઉપર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. ખખડધજ ખખડધજ મજબૂત બાંધાનું. તેમ કહે છે કે જૂના જમાનાના કે જૂના હતા અને અત્યારે પણ આપણે જોઈએ કે કેટલા બધા અવશેષો મળી રહે છે, પણ આજ સુધી પણ અકબંધ છે. મોહેંજોદાડોના ને એને બધાના અવશેષો મળ્યા ને એ શું કામ? કારણ કે પ્રાચીન છે એટલે એ મજબૂત હોય. એવી જ રીતે જેવી રીતે પ્રાચીન અવશેષો મળ્યા એવી જ રીતે વૃદ્ધ કુતબમાં પણ એક પોતાના મો ઉપર એક અનેરો અને સંપૂર્ણ આનંદ હોય તેવું તેના મોઢા ઉપર
દેખાતું હતું. દક્ષિણ કિનારાના વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવવામાં જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે જ હશે કે દક્ષિણ કિનારાના વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર અને ટકાવારી આવવામાં આવા ખમતી દર એટલે સારા એવા ખમીરવંતા માણસો જ કામ કરે છે. આવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે, 100 વાતની 1 વાત ભણેલી કે ગણેલી, 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તો આખા ગામને દીપાવે છે. હવે એમ કહે છે કે આટલી ઉંમરના હોવા છતાં પણ તેણે ભણતરનું મહત્ત્વ સમજી અને પોતાની ગામમાં શાળા શરૂ કરાવી અને ભણતરને મહત્ત્વ આપી. એટલે જેમ કહે છે કે ભણેલી અને ગણેલી સ્ત્રી હોય તો પોતાના ઘરને જ નહીં, પોતાના કુટુંબને જ નહીં, પોતાના આખા ગામને એ દીપાવે છે એટલે રોશન કરે છે. તો આપણે પણ આપણા મા બાપ આપણને કેવી રીતે ભણાવે છે તેનું ધ્યાન રાખી આપણે પણ આપણા ભણતર તરફ સિરિયસ થવું જોઈએ, નહીં કે મસ્તી મજાકમાં કે બીજે ક્યાંય આપણું મન ચલિત કરવું જોઈએ નહીં. આપણે ઘણા એવા જે લોકો વિદેશ હોય પણ પોતાના ગામ પ્રત્યે એટલી લાગણી હોય તો વિદેશમાં રહેવા છતાં પણ એ પોતાના પૈસાનો ઉપયોગ પોતાના ગામના લોકો માટે શાળા, મંદિર, કૂવા એવું વગેરે વગેરે બનાવીને તે લોકો હેલ્પ કરતા હોય છે. ભણતર એ જ ખાનદાની છે, કારણ કે જેના ભણતર હોય, જે એજ્યુકેટેડ હોય અને અનએજ્યુકેટેડ હોય એમાં બંનેમાં ફરક પડી જાય છે. તો આપણે જોયું કે ભણતર અને ખાનગાદેનીનું તેજ ક્યારેય ઘરડું થતું નથી. તો આપણે પણ આપણી લાઈફમાં હંમેશા ભણતરને મહત્ત્વ આપવું જોઈએ. તો સ્વાધ્યાય જોઈએ તો કુટુંબમાંની દ્રષ્ટિએ 100 ટચનું સોનું એટલે હોલમાર્કવાળું સોનું, ભણતર, શુદ્ધ સોનું કે ચાંદી? જવાબ આવશે ભણતર. સુધામૂર્તિની દ્રષ્ટિએ અતિથિ દેવો ભવની ભાવના જોવા શહેરમાં જવું પડે, ગામડામાં જવું પડે, વગડામાં રહેવું પડે, મહાનગરોમાં જવું પડે? તો જવાબ આવશે ગામડાઓમાં જવું પડે. કુટુંબમાંના અંતરાત્માનો સાથ કરતો હતો કે તું બાકીનું જીવન શહેરમાં જ વિતાવી દે, તું જંગલમાં સંન્યાસી બની જા, તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તારે કશું જ કરવાની જરૂર નથી. તો જવાબ આવશે તારા ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કરીને બતાવ. એક ગણેલી સ્ત્રી અભિમાની બને છે, શણગાર સજે છે, બધા પર રોફ જમાવે છે, આખા ગામને દીપાવે છે. તો જવાબ આવશે આખા ગામને દીપાવે છે. અયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે? પ્રાણીઓનું ગોકુળ, 100 ટચનું સોનું, સોયનું નાકું, સિંહનું મૃત્યુ? તો જવાબ આવશે 100 ટચનું સોનું. પછી પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કુટુંબમાંએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી કારણ કે જવાબ આપો. કુટુંબમાંએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી કારણ કે તે ભણતરને જ 100 ટચનું સોનું માનતા હતા. તે પોતાના વિસ્તારના છોકરાઓ ઘરે રહીને ભણી શકે તેની માટે કંઈક કરવા ઈચ્છતા હતા. લેખિકા સાથે વાત કરતા
ઉત્તમમાના ગળે ડૂમો કેમ બાજ્યો? લેખિકા સાથે વાત કરતા કુતમ્માના ગળે ડૂમો બાજ્યો કારણ કે તેની સમક્ષ તેમના પતિનું અવસાન આવ્યું. વળી તેમણે આપેલું વચન એક ભાવમાં બે ભાવ નહીં કરું, ગગાને ભણાવીશ ને પગભર કરી થાય તેવો તૈયાર કરીશ તે યાદ આવ્યું, તેથી ડૂમો બાજી ગયો. અયપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા? અયપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા? અયપ્પા હોટલમાં કપ રકાવી વિછળતા, પછી તેના શેઠે ચાય પાવ તરીકેની આજુબાજુની ઓફિસમાં કેટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગાર રકમ ભેગી કરી રાત્રે મોંઘા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. મેટ્રિક પાસ થયા પછી રાતની કોલેજમાં ભણ્યા. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. અયપ્પાના જીવનની ચડતી વર્ણવો. અયપ્પાના જીવનની ચડતી વર્ણવો. તો પ્રસ્તાવનાની બધું લખવાનું છે. કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર પ્રસ્તાવના લખવાની છે. અયપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે 5 વર્ષના હતા ત્યારે જ તેના પિતાનું સાપ કરડવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને 12 વર્ષની ઉંમરે જ તે ભણવા માટે બોમ્બે જતા રહ્યા હતા. હોટલમાં કપ રકાવી વિછળવાની નોકરી કરવા લાગ્યા હતા. પછી ચાય પાવ તરીકે આજુબાજુની ઓફિસમાં કીટલી ફેરવવા લાગ્યા. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરી રાત્રિની મોંઘા વીરા શાળામાં તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. મેટ્રિકમાં સારા ટકા મેળવી તે હોટલના માલિકે તેને ક્લાર્કની નોકરી આપી અને તેમણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પતાવી મુંબઈમાં હોટલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટલમાં કામ કરી બધો જ હુનર શીખી લીધો. પછી તે અનેક હોટલના માલિક બન્યા. માતાના કહેવાથી દીકરાએ બધું જ પોતાના દીકરાને સોંપી 55 વર્ષની ઉંમરે પોતાના ગામ પાછા ફરી અનેક શાળાઓ બંધાવી હતી. કુતમ્માનું પાત્રાલેખન કરો. કુતમ્માનું પાત્રાલેખન કરો. કુતમ્મા બહુ ગરીબ હતા. નાનપણથી જ એ મજૂરીએ જતા હતા. તેમના નાની ઉંમરે લગ્ન થઈ ગયા હતા. તેમને દીકરો પણ નાની ઉંમરે જ જન્મ્યો હતો. દીકરાને સારું ભણતર આપવા તેમણે કુટુંબ નિયોજન અપનાવ્યું. દીકરો 5 વર્ષનો થયો ત્યારે તેમના પત્નીને સાપ કરડવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમણે તેમના પતિને વચન આપ્યું હતું કે હું એક ભાવમાં બે ભાવ નહીં કરું, પોતાના ગગાને ભણાવીશ અને પગભર થાય તેવી રીતે તૈયાર કરીશ. આમાં એમની હિંમત અને દ્રઢ મનોબળ દેખાઈ આવે છે. દીકરાને પગભર થયો અને અનેક હોટલનો માલિક બન્યો. કુતમ્માએ દીકરાને કહ્યું, મારો અંતરાત્મા સાથ કર્યા કરે છે, તારે તારા ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જન મારો લેખે લાગશે. માની વાત દીકરાને ગળે ઉતરી તે વતન પાછા આવ્યા અને અનેક નિશાળો બંધાવી. દીકરાએ કુતમ્માને ઘરણા ઘડાવવા કહ્યું ત્યારે તેમણે દીકરાને કહ્યું, બેટા 100 ટચનું ઘરેણું તો એક જ છે, ભણતર. આમ કુતમ્મા ભણેલા ન હતા પણ ગણેલા હતા. તે એક આદર્શ ગૃહિણી તેમજ એક આદર્શ માતા હતા. તો આપણે જોયું સ્વાધ્યાય આખું. તો આપણે પણ આપણી પેરેન્ટ્સની કદર કરવી જોઈએ કે કેવી રીતે આપણા પેરેન્ટ્સ આપણે દેખભાળ કરે છે કે કેવી રીતે આપણી ફીસ પેમેન્ટ કરે છે, તે બધું જ તે આપણી માટે શું કરે છે તે બધું જ આપણે આપણે માતા પિતા સામે જોઈ અને આપણા ભણતરનું મહત્ત્વ વધારવું જોઈએ. તમને એમ લાગતું હોય કે મમ્મી આખો દિવસ ખીજા ખીજા કરે, ભણવા બેસ ભણવા બેસ, પણ એ ભણવા બેસ એ શું કામ કહે છે? એ તમારા સારા માટે કહે છે, બીજાના સારા માટે તો કહેતા નથી. તમે ભણશો તો તમે લાઈફમાં આગળ વધશો, એને શું મળશે
એ તો ઘરડા થઈ જશે. અત્યારના જે ધરડા કરે છે, જે મહેનત કરે છે, કોની માટે કરે? તમારી માટે કરે છે. અને જ્યારે તમે એ ઉંમરે પહોંચી જશો ત્યારે તમને તમારા માતા પિતાની કદર થશે. અને જ્યારે વધારે જો કદરનું પૂછવું હોય તો જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય ને એને પૂછી લેજો કે માતા પિતાની અહેમિયત શું છે. તો આજે આપણે જોયું 100 ટચનું સોનું. આપણા દેશમાં આવા ઘણા એવા લોકો થઈ ગયા કે જેણે ભણતર માટે ઘણો બધો ભોગ આપેલો હોય છે. અને આપણા દેશમાં હજી પણ એવા લોકો છે જે પોતે ભલે વિદેશ વયા ગયા હોય પણ પોતાના દેશ માટે કંઈક કરી છૂટવા માટે તૈયાર હોય છે. આપણે એપીજે અબ્દુલ કલામની પણ જાણીએ છીએ. એપીજે અબ્દુલ કલામને નાસાવાળાએ બોલાવ્યા હતા પણ એ ગયા નહોતા. એને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવું હતું. તો અને એ જીવ્યા ત્યાં સુધી પોતે અનમેરિડ રહ્યા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું. તો આવી રીતે ઘણા એવા પુત્ર હોય છે જે પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે. તો હોમવર્કમાં ગદ્ય 15 નો સ્વાધ્યાય સારા અક્ષરે ફેર બુકમાં લખો. સારા અક્ષરે ફેર બુકમાં લખવાનું છે. આપણે શબ્દ સમજૂતી જેમાં સમાનાર્થી વિરોધાર્થી તળપદા શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે ખાલી જોવાનું છે આ 5 ક્વેશ્ચન અને 5 MCQ. MCQમાં તમારે કાંઈ એના ઓપ્શન લખવાના નથી, સીધા ડાયરેક્ટ આન્સર જ લખવાના છે. અને જ્યારે પણ તમે મોટા થઈ જાઓ ત્યારે પણ તમે તમારી લાઈફમાં આગળ વધો પણ પોતાના માતા પિતાનું રિસ્પેક્ટ રાખવાનું, પોતાની જન્મભૂમિનું રિસ્પેક્ટ રાખવાનું, પોતાના વતનનું રિસ્પેક્ટ રાખવાનું ક્યારેય ભૂલવાનું નહીં. તો આવા સરસ સંદેશ બાદ આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મને રજા આપો, આવજો.